નવસારીમાં ધના સમયે સુરતના તળી પર વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિરલા ઉપર છાપા રોડ ખાતે મનીનગર પાસે કારમાં પસાર થયો હતો ત્યારે જ અજાણ્યા ચાર શખ્સો કે તેની કારને અટકાવીને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં વસીમ બિલ્લાએ સરવાર દરમિયાન મોત થયું હતું સુરતના ઝાપા બજાર ખાતે રહેતા વસીમ મિરઝા ઉર્ફે વસીમ બિલ્લા સુરત ખાતે કુખ્યાત નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં સામેલ થઈ ભાઈગીરી અને ખંડણી ઉઘડાવતો હતો તડી પાર હોય વસીમ બિરલા નવસારીમાં રિંગ રોડ ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં તેના પિતા સાથે રહેતો હતો રાત્રે વસીમ કાર લઈને નવસારીના છાપરા રોડ પાસે ગયો હતો વસીમ સાથે કોઈ સુરતના સાથે પાંચ કરોડની લેતી દેરીના મામલે ચારેક લોકો નવસારી આવ્યા હતા અને રસ્તામાં મીટિંગ થયા બાદ તેમની વચ્ચે કોઈ થઈ હતી અને વસીમ તે ઘર પાસે આવવા નીકળતા તે મણિનગર છાપરા રોડ પાસે પહોંચતા ગેટ પાસે ચારે કેટલાક યુવાનો આવી તેની કાર અટકાવી તે ચારે રાઉન્ડ ગોળી છાતીમાં ધરબી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા વસીમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા ટૂંક સમયમાં જ તેનું મોત થયું હતું રાત્રિના અંદાજે દસ પિસ્તાલીસ વાગ્યાની ઘટના બાદ ગ્રામ્ય પોલીસે આવીને કાર્યવાહી શરૂ કરી હતી વસીમનું બોડી બિલ્ડિંગમાં સારું નામ હોય તેણે બોલિવૂડ કલાકારો સાથે કામ કર્યું હતું સુરતમાં ગુનેગારોની સાથે રહી ટપોરી બન્યો હતો તેના સલમાન ખાન ટાઈગર શ્રોફ્ટ સહિત બોલિવુડ કલાકારો સાથે ફોટા પણ છે તાજેતરમાં દાહુદ વોરા સમાજના અગ્રણી અને બિલ્ડરને ધમકી આપી હતી વસીમ એ ઘણા દુશ્મનો ઉભા કરતા કોઈ હોય તેવી ચર્ચા છે વસીમ બિલ્લા સામે વરાછામાં જમીન પર કબજો કરનાર ગુનો ઉપરાંત ખંડણી અને ધમકી આપવા અંગે વોરા સમાજના અગ્રણી બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી અસંખ્ય ગુના કરતા સુરત થી કરાયો હતો કમલેશ સોની સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ સુરત